શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ વિદ્યાસાગર નામોલાય શિક્ષણ સૌંદર્ય વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા અનોખો સંવાદ, બરોબર? તો એની અંદર આપણે શું શીખ્યા હતા કે કોઈ પણ વ્યક્તિને આપણે કંઈક કહેવું હોય, સમજાવવું હોય તો બોલ્યા વગર આપણે કઈ રીતે એને કહી શકીએ, અને આપણો ચહેરો છે એ અરીસો છે, એટલે આપણો ચહેરો બધું જ કહી દે છે, આપણે સુખી છીએ દુઃખી છીએ, એટલે કે આપણા ચહેરાના હાવભાવ ઉપરથી સમજાઈ શકે કે આપણે શું કહેવા માંગીએ છીએ. એટલે એ આપણે શીખ્યા હતા કે અનોખો સંવાદ. તો આજે આપણે જોશું વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3માં આસપાસ વિષયાંક છે ફળ, બરોબર? ફળ એટલે કે પક્ષીઓ, પક્ષીઓ કેમ ઉડે, ફરફર કરીને ઉડી છે, બરોબર? તો જો આ બધા છે પક્ષીઓના ચિત્રો આપણે આપેલા છે, તો એમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પંખીઓમાં જોવા મળતી વિવિધતા. હવે જો પંખીઓમાં કદ, રંગ, એના હલનચલન, અવાજ, એનો ખોરાક અને ચાંચ, આ બધી જ આપણે એનામાં વિવિધતા જોવા મળે છે. જો આ પક્ષીનું ચિત્ર છે બધા, એમાં જો બાળકો બધાના કલર તમને જુદા જુદા દેખાય છે. કુકડો છે, કાકા કૌવા છે, કાકડો હતો એટલે કાળો છે, કોયલ કાળી છે, ઓલો તો કોફી કલર જેવું દેખાય છે, બંધક સફેદ છે, ચાંદ ને બધું જો ટોપી કાળું છે, ઝીણું છે, સુરખાબ છે, મરઘી છે, આ બધા ચિત્રો તમે જો તો બધેની ચાંચ, પછી બધેના રંગ, બધેના આકાર આ બધું જ અલગ અલગ જોવા મળે છે. જો કોકની ચાંચ છે ટૂંકી છે, કોકની ચાંચ ચપટી છે, કોકની ચાંચ લાંબી છે, કોકની ચાંચ એકદમ તીણી છે, કોકની ચાંચ એકદમ ઝીણી છે, જેમ કે જો ચકલી, બરોબર? તો આ દરેકની ચાંચ, દરેક પક્ષીઓના રંગ, દરેક પક્ષીઓનો આકાર, આ બધું જ તમને જુદું જુદું જોવા મળે છે. તો આપણે એના વિશે આજે ચર્ચા કરશું કે પંખીઓમાં કદ, રંગ, હલનચલન, એનો અવાજ અને ખોરાક, એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો કદ જોયું આપણે, બધાનું કદ છે, એટલે કે કોઈ નાનું પક્ષી છે, કોઈ મોટું પક્ષી છે, એ રીતના જોયું. ચકલી તો કે સાવ નાની છે, બરોબર? તો આ બીક કેટલું મોટું લાગે છે, સમડ કેટલી મોટી લાગે છે, મોર પણ મોટો પક્ષી છે, એ રીતના કોઈ પક્ષી નાના છે અને કોઈ મોટા છે, એટલે બધાના રંગ, કદ અને આકારો જુદા જુદા પડે છે. પછી જેમ કે હલનચલન, તો જો મેના છે એ એની ડોક છે એ આમાં આમાં આગળ કરે છે, ઝડપો મારી ડોકને અને આમાં આગળ પાછળ કરે છે. તો આપણે ઘુવડ જોઈએ તો ઘુવડ છે એ એની ડોક આખી આમ પાછળ ફેરવી શકે છે, ઘુવડ આખી ડોક એની આ રીતના આમ પાછળ આખી ફેરવી અને જોઈ શકે છે. આવી રીતના દરેક પક્ષીઓનું હલનચલન ડોકનું પણ અલગ અલગ હોય છે. પછી આપણે જોઈએ કે પંખીઓનો અવાજ, તો પંખીઓનો અવાજમાં જોઈએ તો કબૂતર, તો કબૂતર છે તે કેવો અવાજ કરે છે બાળકો, ઘુ 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 એવો અવાજ કરે છે. પછી જોઈએ તો ચકલી, ચકલી કેવો અવાજ કરે છે, તો કે ચી 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 એવો અવાજ ચકલી કરે છે, ચી 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 ચી. પોપટ, પોપટ તો શું બોલે છે, સીતારામ સીતારામ, અને પોપટ છે એ આપણા અવાજની નકલ પણ કરી શકે છે, આપણે જે બોલીએ એ બોલી શકે. કાકડો, કાકડો શું બોલી શકે, કેવી રીતના બોલે, તો કે ક્રા 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 એવી રીતના એનો અવાજ કરે છે, બરોબર? પછી મોર કેવી રીતના બોલે, તો કે ટેહુ 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 એવી રીતના બોલી શકે. કોયલ કેવી રીતના બોલે, તો કે અવાજ કરી શકે છે, એટલે કે દરેક પક્ષીઓનો અવાજ પણ અલગ અલગ હોય છે, એની બોલી અને
તોડવા માટે કરે છે કોઈ પણ ખોરાક હોય તે એને ચાંચ થી તોડે છે તો જેમ કે પોપટ અને બુલબુલ પોપટ અને બુલબુલ છે ઈ ખોરાક ને તોડે છે ખોરાક ને તોડવા માટે એને ચાંચ નો ઉપયોગ કરે છે પછી પછી શું કરે છે ચાંચ નો ઉપયોગ તો કે પક્ષીઓ છે એની ચાંચ નો ઉપયોગ એના બચ્ચા ને તોડવા માટે કરે છે એટલે જો ખોરાક છે ને એને ચાંચ માં ભરી અને એના બચ્ચા ને એની ચાંચ માં એ ખોરાક આપે તો કે ખોરાક ચાંચ નો ઉપયોગ તો કે ખોરાક ને તોડવા માટે કરે છે પછી એના બચ્ચા ને તોડવા માટે કરે છે ચાંચ નો ઉપયોગ પછી અમુક છે અમુક પ્રાણી છે પક્ષીઓ છે એ શિકારને દબાવવા માટે શિકારને આમ દબી દે એકદમ અને એનો ઉપયોગ કરે છે ચાંચનો તો બાજ અને ગરુડ જેવા પક્ષીઓ જે છે જો આમ આપણા પક્ષીઓનો ચાંચ છે એમાં બાજ અને ગરુડ જેવા પક્ષીઓ છે એ ચાંચને પોતાની ચાંચને આમ ખોરાકને દબાવવા માટે પકડવા માટે એકદમ એને ચાંચનો ઉપયોગ કરે છે પછી જોઈએ તો અમુક જે પક્ષીઓ છે એ પાણીમાંથી ખોરાકને ગોતવા માટે એની ચાંચનો ઉપયોગ કરે છે તો બગલો છે એ એની ચાંચનો ઉપયોગ પાણીમાંથી અને કાતરમાંથી ખોરાકને ગોતવા માટે એનો ચાંચનો ઉપયોગ કરે છે જો આ પક્ષીઓનો આપણે ચાંચ છે એમાં બધા પક્ષીઓનું આપણે આપેલું છે બરોબર છે તો બગલો છે એ પાણીમાંથી ખોરાકને ગોતવા માટે એની ચાંચનો ઉપયોગ કરે છે અને કેટલાક છે પક્ષીઓ એ ખોરાકને આમ ચીરવા માટે શિકાર ગયેલો હોય પછી ખોરાક ખાવો કેવી રીતના એટલે કેટલાક પક્ષી છે એ એની ચાંચનો ઉપયોગ ખોરાકને ચીરવા માટે કરે છે જેમ કે આ સમરી છે આ ગીધ છે એ એની ચાંચનો ઉપયોગ છે એ ખોરાકને ચીરવા માટે એની ચાંચનો ઉપયોગ કરે છે એટલે દરેક પક્ષીઓ છે એની ચાંચનો અલગ અલગ ઉપયોગ કરે છે એટલે ચાંચ ચકોટની લાંબી હોય કોકની આમ ચપટી હોય જો પોપટની ચપટી છે આની લાંબી છે આની લાંબી છે આની લાંબી અને જાડી છે આની એકદમ લાંબી અને પાતળી છે એ રીતના આ બધા પક્ષીઓનો ચાંચ નો ઉપયોગ અને ચાંચ બે અલગ અલગ છે એના ખોરાકની જરૂરિયાત પ્રમાણે એ રીતના એના ચાંચનો ઉપયોગ કરે છે જેમ કે હમણાં મેં તમને વાત કરી કે પોપટ અને બુલબુલ જેવા પક્ષી છે એ ચાંચનો ઉપયોગ તો કે ખોરાકને તોડવા માટે કરે પછી એના બચ્ચાને ખવડાવવા માટે ચાંચનો ઉપયોગ કરે પક્ષીઓ અને અમુક પક્ષીઓ છે એ પાણીમાંથી ખોરાકને ગોતવા માટે ચાંચનો ઉપયોગ કરે જેમ કે બગલો બતક એ રીતના પછી ખોરાકને આમ ચીરવા માટે તો કે સમરી અને ગીર જેવા પક્ષી છે એની ચાંચનો ઉપયોગ ખોરાકને ચીરીને ફાડવા માટે કરે છે પછી આપણે જોઈએ કે ખોરાક કઈ રીતે લે છે ખોરાક લેવાની રીત તો પોપટ અને બુલબુલ છે એ ખોરાકને ટુકડા કરીને ખાય છે પોપટ અને બુલબુલ ખોરાકને ટુકડા કરીને ખાય છે પછી કબૂતર ચકલી અને કાબર જેવા પક્ષીઓ તો કે કબૂતર ચકલી અને કાબર અહીંયા બરોબર તો આ પક્ષીઓ છે એ ખોરાકના દાણા નાની નાની જીવાતો આ બધો ખોરાકમાં ઉપયોગ કરે છે જેમ કે આ પક્ષીઓ છે એ આ તો વધારે પડતા દાણા ને બધું ખાતા હોય પણ ચકલી કબૂતર કાબર જેવા પક્ષીઓ છે એ ખોરાકના દાણા અને નાના નાના જીવાતો ખાય છે ખોરાકમાં ઉપયોગ કરે છે પછી બગલો બતક જેવા પંખીઓ છે એ માછલીઓને ગળી જાય છે બગલો અને બતક જેવા બગલો અને બતક જેવા પક્ષીઓ છે એ ખોરાકને એટલે કે માછલીઓને સીધા ગળી જાય છે બરોબર પછી કાગડો અને
એન્ગેજ જેવા પ્રાણી મૃત જીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે બરોબર પછી આપણે જોઈએ કે પંખીઓની ઉપયોગીતા તો બાળકો આ જે પ્રાણીઓ ઉપયોગી છે વનસ્પતિ ઉપયોગી છે એ રીતે પક્ષીઓ પણ આપણને ઉપયોગી છે તો જોઈએ કે કાગડો અને ગીર તો આ કાગડો અને ગીર તો એ આપણને કઈ રીતે ઉપયોગી છે તો કે કાગડો અને ગીર છે એ મરેલા જીવોને પૃથ્વી પર મરેલા જીવોને ખાય છે એટલે એના દ્વારા પૃથ્વી છે એ સાફ થઈ જાય છે એટલે એને કુદરતના સફાઈ કામદારો પણ કહેવામાં આવેલા છે કારણ કે જો મૃત જીવોને ખાય એટલે કાગડો અને ગીર બી ખાય એનો ખોરાક તરીકે એટલે જે કઈ પૃથ્વી પર મરેલા જીવો હોય એ બધું સાફ થઈ જાય છે એટલે ગંદકી સાફ થઈ જાય છે એટલે એને કુદરતના સફાઈ કામદારો પણ કહેવામાં આવે છે પછી જોઈએ તો મરઘી મરઘી છે તો એ મરઘી તો એ મરઘી અને ઈંડા આપણને આપે છે મરઘી છે એ આપણને ખોરાક માટે જે ખાતા હોય એને ઈંડા અને માંસ આપે છે તો પક્ષી છે આ મરઘી એ પણ આપણને આ રીતના ઉપયોગી છે પછી જોઈએ કે કાપડ જેવા પંખીઓ ખેતીમાં ઉપયોગી જો કાપડ જેવા પક્ષી છે કાપડ તો એ આપણે શું ઉપયોગી છે તો કે ખેતીમાં જંતુનાશક કીટકોનો નાશ કરે છે કાપડ છે એ ખેતીમાં રહેલા ઝીણા 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 જીવાત અને જે બધા કીટકો હોય એ કાપડ ખાઈ જાય છે અને ખેતીમાં એ કીટકોનો નાશ કરે છે એટલે આ રીતે પણ એ ખેતીમાં ઉપયોગી છે ખેતરમાં જે ઝીણે ઝીણે જીવાત કીટકો હોય એ કાપડ ખાઈ જાય છે તો આ રીતે આપણે પક્ષીઓ છે પણ એ પણ આપણને ઉપયોગી છે તો આપણે જો પક્ષીઓની કાળજી રાખવી જોઈએ તો પક્ષીઓની કાળજી આપણે કેવી રીતે રાખવી જોઈએ કે દરેક પક્ષીઓને આપણે ખાવા માટે એનો જે ખોરાક હોય એ આપવો જોઈએ આપણે એને પછી ક્યાંય ધાબા ઉપર કે કોઈ પણ જગ્યાએ ઝાડવા ઉપર કે એને પીવા માટેના પાણીના ઊંડા રાખવા જોઈએ પક્ષી જો કોઈ ઘાયલ થયું હોય તો એની સારવાર કરવી જોઈએ આપણે અને એનું ધ્યાન રાખવું જોઈએ તો પક્ષીઓ પણ છે એ બાળમિત્રો આપણને એટલા જ ઉપયોગી છે તો આપણે પક્ષીઓની પણ કાળજી રાખવી જોઈએ તો જો આજે આપણે જોયું છે પક્ષીઓ વિશેનું કદ રંગ એનો હલનચલન અવાજ એનો ખોરાક એ ચાંચ ચાંચનો કેવી રીતના ઉપયોગ કરે છે એ શું ખોરાકમાં લે છે અને કેવી રીતના એ ખોરાક ખાય છે એ બધું જ આપણે અત્યારે જોયું છે અને પક્ષીઓ આપણને કઈ રીતે ઉપયોગી છે અને આપણે એને કઈ રીતે કાળજી રાખવી જોઈએ એ આપણે આજે જોયું છે હવે પછીના લેક્ચરમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ